नमस्कार विद्यार्थी मित्रों, अपने प्रक्षिप्त गति पर आधारित चार वीडियो ले चुक्या छे अने हवे आगळ ऑब्जेक्टिव में याद रही जाए त्रेपन डिग्री आठ मिनिट। एना पछी प्रश्न नंबर 25, प्रक्षिप्त पदार्थ नो महत्तम ऊंचाई ए वेग ने प्रवेग वच्चे नो खूण। मित्रों अहीं थी शुरुआत करशे तो V0 नो सदिश छे एना बे घटको पाड़ी शकाय अने महत्तम ऊंचाई पहोंचे त्यारे मात्र एनो एक्स घटक हाजर हशे, वाय आम छे शून्य थई जशे, एटले मात्र V0 एक्स हाजर हशे अने गुरुत्व प्रवेग नीचेनी दिशामां छे ए बराबर जी, એટલે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રી થશે। તો જવાબ આવશે અહીં 90 ડિગ્રી। પ્રશ્ન નંબર 26, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી હોય છે। H = મહત્તમ ઊંચાઈ અવધિ કરતાં અડધી હોય છે, 1/2R। તો સંક્ષિતિજ સાથેનો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય, અહીં જે રીતે ગણતરી કરી હતી એવી જ ગણતરી અહીંયા કરવાની છે એ હું તમારા ઉપર છોડું છું। H ની કિંમત મૂકો, R ની કિંમત મૂકો, સાદરૂપ આપશો તો θ0 બરાબર tan ઇન્વર્સ 2 મળશે। અચ્છા, આ પ્રકારના જે ઓબ્જેક્ટિવ છે એના પરથી એક સારાંશ લઈએ તો R બરાબર 3H હોય અવધિ અને મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ અને એના પરથી પ્રક્ષિપ્ત કોણ નું મૂલ્ય યાદ રાખી। R बराबर 3H होय तो θ0 बराबर लखी सकाय tan इनवर्स 4/3। R बराबर 2H होय तो θ0 बराबर लखी सकाय tan इनवर्स 2 अने R बराबर H होय तो θ0 बराबर लखी सकाय tan इनवर्स 4। फरीथी 3H, 2H अने H तो ए अनुसार 4/3, 2 अने 4 आ प्रमाणे लखी सकाशे। ओके, प्रश्न नंबर 27, एक प्रक्षिप्त गति बाटे yt बराबर 8t-5t² अने x(t) बराबर 6t छे तो प्रारंभिक वेग खाली जग्या छे। y अने x नु सूत्र आपेलु छे, प्रारंभिक वेग शोधवानो छे। प्रारंभिक वेग शोधवा माटे प्रारंभिक वेग नो x घटक अने प्रारंभिक वेग नो y घटक शोधवो पड़शे। એના માટે વેગનો એમ y ઘટક અને વેગનો x ઘટક શોધી અને એમાં t બરાબર 0 મૂકી દેશું જેથી vy ની જગ્યાએ v0y અને vx ની જગ્યાએ v0x લખી શકાય। જોઈએ, સૌથી પહેલા y ની વાત કરીએ તો vy બરાબર dy/dt બરાબર આનું વિકલન કરીએ 8t નું 8, t નું t ની સાપેક્ષે વિકલન 1 થશે −5t² 5t² માંથી t² નું વિકલન 2t એટલે 10t લખી શકાય તો vy બરાબર થશે 8 - 10t। પછી t બરાબર 0 મૂકી દીધો આ પદ નીકળી જશે તો v0y નું v0y થઈ ગયું। t બરાબર 0 સમયે y દિશામાં નો વેગ એટલે v0y બરાબર લખી શકાય 8 મીટર પ્રતિ સેકન્ડ। vx બરાબર dx/dt જ્યાં x બરાબર 6t, 6t નું વિકલન કરશો t નું t ની સાપેક્ષે વિકલન 1, 6 as it is એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ, t છે નહીં એટલે t બરાબર 0 મૂકશો તો કાંઈ ચેન્જ નહીં થાય, v0x બરાબર લખી શકાય 6 મીટર પ્રતિ સેકન્ડ। 8 અને 6 અહીં મૂકી દો કિંમત, v0 બરાબર વર્ગમૂળ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, 6 વર્ગ વત્તા 8 નો વર્ગ
એટલે 36 વત્તા 64 100 નું વર્ગમૂળ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે પ્રારંભિક વેગ જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ એના પછી પ્રશ્ન નંબર 28 પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિવતનું સમીકરણ y બરાબર x / √3 માઈનસ 1/2 gx સ્ક્વેર છે તો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા પર ગતિવતનું સમીકરણ આપેલું છે x / √3 માઈનસ 1/2 gx સ્ક્વેર ને ગતિવતના સમીકરણ સાથે સરખાવી દઈએ તો x નો સહગુણક 1/√3 છે એટલે tan થીટા 0 બરાબર 1/√3 થાય થીટા 0 ને સૂત્ર કરતા બનાવતા જવાબ આવશે થીટા 0 બરાબર tan ઇન્વર્સ 1/√3 આમ શું છે ઓબ્જેક્ટિવ ઘણા સહેલા છે પણ ઘણી વખત આપણે જોયો ન હોય તો પહેલી જ વાર ઓબ્જેક્ટિવ જોતો હોય ત્યારે થોડા મૂંઝાય છે મિત્રો મૂંઝાવાની જરૂર નથી શાંતિથી લખી લખીને તૈયારી કરતા રહો જેથી નવા ઓબ્જેક્ટિવ આવે તો તમે સરળતાથી બીજા ઓબ્જેક્ટિવ જે સોલ્વ કર્યા હોય એના કોન્સેપ્ટને આધારે સોલ્વ કરી શકો એના પછી પ્રશ્ન નંબર 29 સંક્ષિપ્ત જમીન પરથી કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને સંક્ષિપ્ત દિશા સાથે 60 ડિગ્રી કોણ બનાવતી દિશામાં 2√gh ની ઝડપથી ફેંકવામાં આવે છે તો પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ થીટા 0 આપેલા છે 60 ડિગ્રી એનો પ્રારંભિક વેગ આપેલો છે 2√gh મહત્તમ ઊંચાઈ શોધવાની છે મહત્તમ ઊંચાઈના સૂત્રમાં v0² sin² θ0 / 2g માં કિંમત મૂકીએ v0² એટલે 2^4 રૂટ નીકળી જાય તો gh sin θ0 sin 60 ડિગ્રી sin 60 એટલે √3/2 અને એનો વર્ગ g ઉડી જશે 2^4 એટલે ઉપર આવશે 2 એટલે અહીંયા આવશે 2h 2h √3/2 હોલ સ્ક્વેર √3 નો વર્ગ થશે 3 h એઝ ઇટ ઇઝ અહીંયા 2/4 થશે જે આ બે સાથે ઉડી જશે તો છેદમાં 2 રહેશે એટલે જવાબ આવશે h બરાબર 3h/2 પ્રશ્ન નંબર 30 દિવાલથી 2 મીટર દૂર આવેલ જમીન પરના બિંદુએથી એક દડાને જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકતા મિત્રો આ જે છે દિવાલ છે દિવાલથી 2 મીટર એટલે આ બિંદુએ થી એક પદાર્થને એક દડાને 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે ફરીથી દિવાલથી 2 મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએથી એક દડાને જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકતા તે દિવાલની સૌથી ઉપરની સપાટીને સૌથી ઉપરની સપાટી એટલે પી બિંદુ સૌથી ઉપરની સપાટીને જસ્ટ અડીને દિવાલની બીજી બાજુએથી દિવાલથી 3 મીટર દૂર જમીન પર પડતો હોય એટલે અહીંથી આમ જશે ને અહીંયા આવશે દિવાલથી આ જે અંતર છે એ થશે 3 મીટર તો દિવાલની ઊંચાઈ ખાલી જગ્યા થાય શોધવાની છે દિવાલની ઊંચાઈ h અહીંયા કેટલા અંતરો છે એ જોઈ લઈએ તો આ જે ઊંચાઈ છે એ h છે દિવાલની ઊંચાઈ પછી બરાબર વચ્ચે એટલે આ 3 મીટર હોય અહીંથી આ 2 મીટર હોય તો કુલ કેટલા થશે 5 મીટર અને 5 મીટર છે એના અડધા થશે 2.5 મીટર 3 ને 2 5 ના અડધા 2.5 એટલે આ જગ્યાએથી આપણે મહત્તમ ઊંચાઈ વિચારી શકીએ એટલે r સુધીનું જે અંતર છે એને કહેશું આપણે મહત્તમ ઊંચાઈ દિવાલથી ઉપરનો જે ભાગ છે આ દિવાલ છે દિવાલની ઊંચાઈ h એના સિવાયનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ x એટલે આના પરથી લખી શકાય કે દિવાલની ઊંચાઈ કેટલી થાય તો કે મહત્તમ ઊંચાઈ h - x દિવાલની ઊંચાઈ લખી શકાય h બરાબર કેપિટલ h - x અંતરો ચેક કરીએ હજી આ 3 મીટર છે અહીંથી કરીને અહીંયા સુધી અડધું 5 ના અડધા 2 એટલે 2.5 થાય તો આ સાઈડનું બાકીનું અંતર થશે 0.5 એટલે ઉપરનો જે ભાગ છે PQ એ કેટલો થશે 0.5 R થી કરીને Q સુધીનું અંતર થશે x તો આ રીતે મિત્રો અંતર આપેલા છે થીટા 0 45 ડિગ્રી છે અવધિ 5 મીટર છે તો h બરાબર કેટલા ઊંચાઈ દિવાલની શોધવાની છે દિવાલની ઊંચાઈ h બરાબર લખી શકાય કેપિટલ h - x કેપિટલ h અને x ની અલગ અલગ ગણતરી કરીએ કેપિટલ h માટે અવધિનો સંદર્ભ લઈએ કારણ કે એ આપેલી છે h / r બંને સૂત્રો મૂકી દઈએ v02 sin² θ0 / 2g v02 sin² θ0 / g હવે v02 ઉડી જશે g ઉડી જશે sin² θ0 એટલે sin θ0 sin θ0 આ બેને છેદમાં લઈ આવી sin 2 θ 2 θ0 / 2 sin θ0 cos θ0
ફરીથી sin θ 0 ઉડી જશે sin અસિત માં cos એટલે tan θ 0 ને 2 ગુણ્યા 2 4 એટલે 1 upon 4 tan θ 0 θ 0 45 ડિગ્રી છે tan 45 1 એટલે ખાલી બચશે 1 upon 4 r ને આ બાજુ લઈ જઈએ તો h બરાબર r / 4 r ની કિંમત 5 છે એટલે 5 / 4 મીટર આ થયા h એના પછી x ની ગણતરી કરવા માટે ત્યાં ત્રિકોણ PQR ધ્યાનમાં લઈએ tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે x ના છેદમાં 0.5 x ના છેદમાં 0.5 tan 45 1 છે 0.5 આવડો જશે x બરાબર 0.5 x બરાબર 0.5 એટલે 5 ના છેદમાં થશે એટલે 1 દુત્યાંશ મીટર તો h ની કિંમત 5 ના છેદમાં 4 x ની કિંમત 1 ના છેદમાં 2 આ સમીકરણની અંદર મૂકી દઈએ તો h બરાબર 5 ના છેદમાં 4 - 1 ના છેદમાં 2 2 વડે ઉપર નીચે ગુણીએ તો 2 ના છેદમાં 4 5 - 2 કેટલા થશે 3 એટલે જવાબ આવશે દિવાલની ઊંચાઈ 3 ના છેદમાં 4 મીટર બહુ સારો દાખલો છે એકવાર જરૂરથી લખીને તૈયારી કરજો પ્રશ્ન નંબર 31 એક પથ્થરને સમક્ષિતિજ સાથે થીટા કોણે ફેંકતા તે મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરે છે તો પથ્થરનો ઉડ્ડયન સમય મિત્રો આ પ્રશ્નમાં આપણે કુલ ઉડ્ડયન સમય અને મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ તારવવાનો છે h બરાબર સૂત્ર છે મહત્તમ ઊંચાઈનું v0² sin² થીટા 0 / 2g આમાંથી v0² sin² થીટા 0 નું સૂત્ર કરતા બનાવીએ તો આ જમણી બાજુ જશે 2gh બંને બાજુ વર્ગમૂળ લેતા v0 sin થીટા 0 / √2gh હવે tf ઉડ્ડયનનો કુલ સમયનું સૂત્ર 2v0 sin થીટા 0 / g 2 by g as it is v0 sin theta 0 ની કિંમત મૂકીએ √2gh હવે આ g છે એના બે ભાગ પાડો √g into √g એક √g આની સાથે ઉડી જશે છેદમાં એક √g બચશે જે અંદર લઈને તો tf નું સૂત્ર થશે 2 અંડર રૂટ 2h / g પ્રશ્ન નંબર 32 સમાન પ્રારંભિક વેગથી a અને b પદાર્થને એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તેમની મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર 3:1 મળે HA / HB બરાબર 3:1 આપેલા છે સમાન પ્રારંભિક વેગથી એટલે V0 શરૂઆતમાં સમાન છે મિત્રો બહુ જ સારો ઓબ્જેક્ટિવ છે અને ધ્યાન આપજો જો એ પદાર્થનો પ્રારંભિક વેગ 3 ગણો કરવામાં આવે શરૂઆતમાં V0 છે એ પદાર્થનો પ્રારંભિક વેગ ત્યાર પછી 3V0 3 ગણો કરવામાં આવે છે તો તેમની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર RA / RB બરાબર કેટલા થશે HA / HB બરાબર 3:1 આપ્યા છે એટલે ત્યાંથી શરૂઆત કરીએ H બરાબર V0² sin² θ 0 / 2G હવે V0 અને G શરૂઆતમાં સમાન છે V0 અને G એટલે આ બે નીકળી જશે તો H પ્રપોર્શનલ ટુ લખી શકાય sin² θ 0 એટલે HA / HB બરાબર લખી શકાય sin² θ 0 / 4A અને sin² θ 0 / 4B ઇઝ ઇક્વલ ટુ આની કિંમત 3/1 બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sin θ 0 એ sin θ 0 B બરાબર થાય √3/1 હવે √3 એટલે શું તો કે √3 એટલે tan 60 ડિગ્રી ધ્યાન આપજો tan 60 ડિગ્રી એટલે શું તો કે sin ના છેદમાં cos 60 ડિગ્રી પછી અહીંયા cos 60 ડિગ્રી ને ફરાવીશું cos 60 ડિગ્રી એટલે sin 30 ડિગ્રી sin pi / 2 + થીટા બરાબર cos થીટા cos 60 ડિગ્રી બરાબર sin 30 ડિગ્રી sin ના છેદમાં sin એટલા માટે લઈ આવ્યા કે અહીંયા આપણે સરખામણી કરી શકીએ sin થીટા 0 ઓફ a બરાબર લખાય sin 60 અને sin થીટા 0 ઓફ b બરાબર લખાય sin 30 એનો અર્થ થીટા 0 a બરાબર 60 અને થીટા 0 b બરાબર લખી શકાય 30 ડિગ્રી તો આ જે આપેલું છે એના પરથી આપણે થીટા 0 a અને થીટા 0 b ની કિંમત કાઢી હવે આગળ r બરાબર v0² sin 2 થીટા 0 / g અહીંયા g સમાન છે v0 બદલાય છે આપણે કીધું છે શરૂઆતમાં v0 હતો એ પદાર્થ માટે 3v0 થઈ ગયો હા તો v0² sin 2 થીટા 0 / g માં g સમાન એટલે બાકીની વસ્તુ લેશું તો r પ્રપોર્શનલ ટુ v0² sin 2 થીટા 0 ની કિંમત 2 sin થીટા 0 cos થીટા 0 તો RA / RB બરાબર લખાય V0A² / V0B² 2 ઉપર નીચે ઉડી જશે અને sin થીટા 0 cos થીટા 0 A માટે અને B માટે હવે ધ્યાન આપજો V0B તો V0 જ રહેશે V0 માં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી માત્ર A નો વેગ છે 3V0 થાય છે એટલે A ના વેગ માટે અહીંયા આપણે 3V0 મૂકીએ તો 3 નો સ્ક્વેર અને V0 નો સ્ક્વેર અને છેદમાં V0 નો સ્ક્વેર અહીંયા શું થશે
ध्यान आपजो साइन थीटा जीरो थीटा जीरो ए माटे એટલે કેટલા છે 60 ડિગ્રી એટલે આ થશે sin 60 cos 60 પછી b માટે વાત કરીએ તો આ થશે થીટા 0 b માટે 30 ડિગ્રી તો sin 30 ડિગ્રી cos 30 ડિગ્રી હવે sin 60 sin π/3 √3/2 અને આ થશે 1/2 અહીંયા આ 1/2 થશે અને આ √3/2 થશે ગુણાકાર સમાન થશે એટલે ઉપર નીચે સમાન થતા ઉડી જશે એટલે આખું પદ નીકળી જશે v0 square ઉડી જશે તો બાકી રહેશે 3 square એટલે કેટલા થશે 9/1 અથવા ra/rb = 9:1 અથવા 9:1 હા તો મિત્રો બહુ સારા ઓબ્જેક્ટિવ છે પ્રક્ષિપ્ત ગતિ કોન્સેપ્ટ અને ઓબ્જેક્ટિવ ની અંદર પાંચ વિડિયો આપણે લઈ ચૂક્યા પહેલો વિડિયો કોન્સેપ્ટ નો હતો એના પછીના વિડિયો છે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટિવ ના છે મોસ્ટ ઓફ પ્રક્ષિપ્ત ગતિ ના ઓબ્જેક્ટિવ કવર કર્યા છે એટલે કરી જાશો એટલે તમારા એન્ટ્રન્સ એક્ઝામ ને અનુલક્ષીને એક માર્ક છે એ પાકો થઈ જશે ક્યાંય નહીં જાય તો મિત્રો સરસ રીતે લખીને તૈયારી કરતા રહેજો આમને આમ હું બીજા કોન્સેપ્ટ અને ઓબ્જેક્ટિવ ના વિડિયો મૂકતો રહીશ અને તમે એમાંથી ચેક કરી અને તમારા માર્ક છે એ સરસ રીતે કવર કરતા રહેજો જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ